नमस्कार दर्शक मित्रों, हूँ धार्मी, आप जो रहा छो निर्माण न्यूज। स्वागत है आप सबनु निर्माण न्यूज नी विशेष रजूआत कार्यक्रम हॉट टॉपिक में। आज नो हॉट टॉपिक है पर्यावरण एटले के प्रदूषण ने लईने आजनो हॉट टॉपिक छे। दर्शक मित्रों, जो बात करवामां आवे तो अत्यारे जे प्रदूषण नुं प्रमाण छे ते वातावरणनी अंदर खूब ज मात्रामां वधी रह्युं छे, जेमां खास करीने वात करवामां आवे तो विश्वना जे देशो छे तेमां प्रथम क्रमे प्रदूषणना मामलामां बांग्लादेश, परंतु द्वितीय क्रमे भारत देश आवे छे, जे भारत माटे खूब ज चिंतानो विषय छे। तेमां खास करीने वात करीए तो हवानुं प्रदूषण सौथी वधु जोखमी हाल साबित थई रह्युं छे। हवाना प्रदूषणना कारणे जे मानवी छे, खास करीने भारतीयो छे, भारतीय जीवन आयुष्य है 5 वर्ष सुधी घटी जवा पाम्यु छे। अने जो प्रदूषणनो आज स्तर यथावत रहेशे तो आ जीवन जे 5 वर्ष सुधी घटी चूक्यू छे ते 7 થી 7.5 વર્ષ सुधी पण घटवानी जे संभावना छे ते व्यक्त करवामां आवी छे। त्यारे बीजी तरफ आपणे वात करता होय छे कि घणा एवा विस्तारों के ज्यां फेक्टरीओ द्वारा जाहेरमां खुला रोड उपर केमिकल युक्त जे पाणी छे ते रेडी देवामां आवतुं होय छे, जेना कारणे जे पाणी खुला तळાવમાં જતું હોય છે, નદીઓમાં જતું હોય છે, તેના કારણે પાણી પણ પ્રદૂષિત થતું હોય છે, જમીન પ્રદૂષિત થતી હોય છે, લોકોના સ્વાસ્થ્ય ઉપર તેની જે માઠી અસર છે તે પડતી હોય છે। સાથે મનુષ્યની તો આપણે વાત કરી રહ્યા છે કે મનુષ્યના જીવન ઉપર તેની ખૂબ જ અસર પડે છે, પરંતુ સાથે સાથે આ પૃથ્વી કે જે માત્ર મનુષ્ય માટે નથી બની, અન્ય જે સજીવો માટે પણ બની છે, તેમના જીવન પર પણ તેની ખૂબ જ અસર પડતી હોય છે। ત્યારે આપણે કાર્યક્રમની અંદર આજે એ જ ચર્ચા કરવાના છે। આજનો વિષય પણ એ છે કે પ્રદૂષણનું વધતું પ્રમાણ શું નિરાકરણ। આજે આપણે કાર્યક્રમમાં ચર્ચા કરીશું કે જે પ્રમાણે પ્રદૂષણ વધી રહ્યું છે, હવાનું પ્રદૂષણ હોય, પાણીનું પ્રદૂષણ હોય, જમીનનું પ્રદૂષણ હોય, દરેક પ્રકારના જે પ્રદૂષણ વધી રહ્યા છે તેની મનુષ્યના સ્વાસ્થ્ય ઉપર શું અસર થઈ રહી છે, જે બીજા અન્ય સજીવો છે તેમના ઉપર તેની શું અસરો થઈ રહી છે અને તેના નિરાકરણ શું છે, તે દરેક વાતને લઈને આપણે કાર્યક્રમની અંદર ચર્ચા કરીશું। તે ચર્ચા માટે આપણી સાથે કાર્યક્રમમાં જોડાઈ ચૂક્યા છે ડોક્ટર પરીખ, ડોક્ટર હર્ષ પરીખ, કે જેઓ ક્રિટિકલ કેર સ્પેશિયાલિસ્ટ છે, ને તેમની સાથે જોડાયા છે રોહન ઠક્કર, કે જેઓ પર્યાવરણવિદ છે। આપ બંનેનું સ્વાગત કાર્યક્રમની અંદર। સૌથી પહેલા રોહનભાઈ, આપને પ્રશ્ન પૂછવા માંગીશ કે જે પ્રકારે હાલ પ્રદૂષણનું પ્રમાણ સમગ્ર વિશ્વની અંદર વધી રહ્યું છે, પરંતુ તેમાં ખાસ કરીને વાત કરવામાં આવે ભારત દેશની, તો ભારત હાલ પ્રદૂષણના પ્રમાણમાં બીજા ક્રમે છે, કેટલું જોખમી? જો એક તો ભારત અત્યારે હવે ઇન્ડસ્ટ્રીઅલાઇઝેશનના ફેઝમાં આવ્યું છે, જે વેસ્ટના દેશો છે એ પહેલા ઇન્ડસ્ટ્રીઅલાઇઝેશનના ફેઝમાં જતા રહ્યા છે, જેમણે પ્રદૂષણ કર્યું જે તે વખતે તેમની જરૂરિયાત હતી, તેમના આપણે હાલ લો ઓફ ડેમોગ્રાફિક ટ્રાન્ઝિશનના થર્ડ સ્ટેજમાં છીએ, એટલે આપણે પોપ્યુલેશન હવે સ્ટેબલ થઈ રહી છે હવે, અને હવે પોપ્યુલેશન ઘટવાની શરૂ થશે। હવે અમેરિકા જેવા દેશોએ જેમણે ઇન્ડસ્ટ્રીઅલાઇઝેશન કરી નાખ્યું, પોતાની જે યંગ પોપ્યુલેશન જે તે વખતની હતી, જે પોપ્યુલેશનની જરૂરિયાતો હતી એ પૂરી કરી નાખી, એમણે પ્રદૂષણ કરીને ક્લોરોફ્લોરોકાર્બન્સ 1927ની સાલમાં બનાવી નાખ્યા હતા, જે જનરલ મોટર કંપની એઝ અ રેફ્રિજરન્ટ વાપરતી હતી, બરાબર, અને એના લીધે ઓઝોન હોલ થયું, એના લીધે આ પ્રદૂષણની સમસ્યાઓ થઈ। આપણે તો ઇન્ડસ્ટ્રીઅલાઇઝેશન હજુ હવે શરૂ કર્યું છે, ક્લીન ટેકનોલોજી જેવી જે મુદ્દા છે એ કોન્ફરન્સ ઓફ પાર્ટીઝ જે થાય છે એમાં ક્લીન ટેકનોલોજી ટ્રાન્સફર કરવા માટે હજુ પણ એનેક્સચર 1 કન્ટ્રીઝ તૈયાર થતા નથી, સારી ટેકનોલોજી જેને કહેવાય, એમને પૈસા કમાવા છે એમાંથી। તો જો આપણે તો હજુ હવે ઇન્ડસ્ટ્રીઅલાઇઝેશન કરીશું, આપણી નીડ છે, અને નહીં તો જો પોલ્યુશન નહીં કરીએ, ફેક્ટરીઓ નહીં ચલાવીએ, તો આપણે આપણા જે 65% પોપ્યુલેશન 35 વયથી નીચેની છે, જેની ચર્ચા દર વખતે થાય છે, ભારત એક યંગ દેશ છે, એને આપણે એમ્પ્લોયમેન્ટ કેવી રીતે આપીશું? તો એ એમ્પ્લોયમેન્ટ સામે આપવાના એ પ્રશ્નો છે મોટા, અને એની સાથે સાથે પ્રદૂષણને કંટ્રોલમાં લેવાના પ્રશ્નો છે। તો આપણે બહુ, આપણે અને ચાઇના એ બંનેની જરૂરિયાત છે ઇન્ડસ્ટ્રીઅલાઇઝેશન, અને કદાચ ચાઇનાએ તો ઇન્ડસ્ટ્રીઅલાઇઝેશન બંધ કરી નાખ્યું, દુનિયાની ફેક્ટરી કહેવાય કે જે એક એક વસ્તુ બનાવે છે, અને ત્યાંની પોપ્યુલેશનને પૂરેપૂરું એમ્પ્લોયમેન્ટ આપી દીધું। હવે ભારતની નીડ છે કે આપણે ભારતના દરેક વ્યક્તિને, દરેક નાગરિકને જે એની એમ્પ્લોયમેન્ટની નીડ છે, પોતે પૈસા કમાય બે હાથથી, એ આપણે પૂરું પાડવા માટે પોલ્યુશન તો કરવું જ પડે એવું છે। હા, પણ પોલ્યુશન કેટલા હદ સુધી, કેટલું કરવું, ક્યાં કાપ મૂકી શકાય, એ વિચારવાનું રહે। ચોક્કસથી રોહનભાઈ, ડોક્ટર હર્ષ, આપને પૂછવા માંગીશ કે જે પ્રકારે હાલ પ્રદૂષણનું પ્રમાણ વધી રહ્યું છે અને લોકોના જીવન ઉપર તેની અસર પડી રહી છે, ખાસ કરીને વાત કરવામાં આવે તો જે લોકોનું આયુષ્ય છે તે 5 વર્ષ સુધી ઘટી જવા પામ્યું છે, તેને લઈને શું કહેશો?
ચોક્કસ, આ ખૂબ જ મહત્વનો મુદ્દો છે. પ્રદૂષણના ઘણા બધા પ્રકાર હોય. માણસને પ્રદૂષણની અસર આઈધર આપણે હવામાં જે શ્વાસ લઈએ એનાથી, આપણે ખાવા અને પીવાથી, અને આપણી સ્કિન આપણી ચામડી દ્વારા એબ્સોર્પ્શનથી, આ મુખ્ય ચાર દ્વારા આપણને પ્રદૂષણની અસર થઈ શકે. હવે પ્રદૂષણના આપણે ઘણા બધા પ્રકારો હોય, કેમિકલ્સ પોલ્યુશન હોય, એર પોલ્યુશન હોય. અત્યારે આપણે જોવા જઈએ તો કેમિકલ અને એર આપણા જે માણસને મહત્વના નુકસાન કરી રહ્યા છે. હવે કેમિકલ પોલ્યુશનમાં જે આપણે મુખ્ય કેમિકલ્સ જોઈએ કે લેડ છે, કેડમિયમ છે, ઝિંક છે, બધા હેવી મેટલ્સ કહેવાય. એટલે આ બધા જ જે, અને બીજા આપણે જે એર પોલ્યુશન જોઈએ, એર પોલ્યુશનમાં આપણે કાર્બન મોનોક્સાઇડ, નાઇટ્રોજન ઓક્સાઇડ, સલ્ફર ડાયોક્સાઇડ, આ બધા જે ઇનકમ્પ્લીટ કમ્બશનને કારણે જે થતા હોય પેદા હવામાં, આ બધા મુખ્ય પદાર્થો છે. હવે આના કારણે આપણે બોડીને જે નુકસાન થાય એ આપણી શોર્ટ ટર્મ ઇફેક્ટ અને લોંગ ટર્મ ઇફેક્ટ બંનેમાં થાય. શોર્ટ ટર્મ ઇફેક્ટમાં આપણને થાય કે જે પણ એરિયાને એક્સપોઝ થાય આ પોલ્યુશન, જેમ કે એર પોલ્યુશન છે તો આપણી નોઝ, આપણા નાક દ્વારા જે અંદર જાય, આપણી આંખમાં જાય, આ બધાને ઇરિટેશન થાય, સ્કિનને ઇરિટેશન થાય. અને એની, અને આ બધા જ પાર્ટિકલ્સ જે હોય છે એમાંથી ઘણા બધા પાર્ટિકલ્સ હોય છે 2.5 PM, એટલે કે 2.5 માઇક્રોમીટર કરતા પણ નાના પાર્ટિકલ્સ હોય છે. એટલે એ આપણા ડાયરેક્ટ જ આપણા શ્વાસ સ્વતંત્ર દ્વારા આપણે ડાયરેક્ટ ફેફસામાં જાય, ફેફસામાંથી આપણી ધમનીઓમાં જાય, અને આપણા બોડી મેટાબોલાઇઝ ના કરી શકે અને આપણા બોડીમાં એ કાયમ માટે રહી જાય. અને એના કારણે મુખ્યત્વે આપણા કેન્સરના દર્દીઓ વધી જતા હોય છે. કેન્સર સિવાય હૃદય પર અસર પડે, મગજ પર અસર પડે, જ્ઞાનતંતુ ચેતંતુ બધા અસર પડે, આપણી ઇમ્યુનિટી વીક થઈ જાય, અને જે પ્રેગ્નન્ટ લેડીઝ હોય છે એમાં પણ બાળકોમાં જન્મજાત ડિફેક્ટની શક્યતાઓ ઘણી વધી જાય. અને જે વૃદ્ધ લોકો હોય છે અને ખાસ કરીને જે બીમાર ઓલરેડી જેને ફેફસાને તકલીફ હોય, જેમ કે અસ્થમા અને એમ્ફિસેમા નામની જે બીમારી હોય, એ બધા પર આ વધારે અસર કરતા હોય છે. એટલે આ બધા જે વીક ક્લાસ લોકો જે છે, નવજાત બાળકો, પ્રેગ્નન્ટ મધર્સ, ઓલ્ડ પીપલ, અને જે આઉટડોર વર્કર જે બહાર વાતાવરણમાં કામ કરતા હોય છે, એ લોકોને આની મેક્સિમમ અસર પડે. ચોક્કસથી ડોક્ટર હર્ષ. રોહનભાઈ, આપને પૂછવા માંગીશ કે જે પ્રકારે આપના દ્વારા કહેવામાં આવ્યું કે ભારત હાલ એક વિકસતો દેશ છે, તો તેનામાં ઇન્ડસ્ટ્રીઅલાઇઝેશન હાલ ખૂબ જ જરૂરી બને છે, પરંતુ તે વચ્ચે આપ દ્વારા કહેવામાં આવ્યું કે તે કેટલા પ્રમાણમાં થવું જોઈએ કે તેના જે માપ છે તે નક્કી કરવાની જરૂરિયાત છે. તે વચ્ચે વાત કરવામાં આવે તો ઘણા એવા વિસ્તારો છે કે જ્યાં ફેક્ટરીઓ દ્વારા જાહેરમાં જે કેમિકલયુક્ત પાણી છે તે છોડી દેવામાં આવતું હોય છે. ખાસ કરીને આપણે વાત કરીએ અમદાવાદ જેવા શહેરની, તો અમદાવાદ શહેરના નારોલ વિસ્તારમાં હાલમાં જ એવું સામે આવવા પામ્યું છે કે જ્યાં કેમિકલ યુક્ત પાણી જાહેરમાં છોડી દેવામાં આવ્યું છે. તો ગુજરાત હાઈકોર્ટ દ્વારા એએમસીની અનેકવાર ટકોર કરવામાં આવી છે કે જે પાણી છે તેને આવી રીતે ન છોડી દેવામાં આવે, તો તેને લઈને આપ શું કહેવા માંગશો? કેવા પગલાં હજી લેવાની જરૂરિયાત કે કાયદા બનાવવાની જરૂરિયાત? આમાં કોમન એફ્લુએન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ જે ચલાવવાની વાત હોય છે, જે પાણી જાહેરમાં છોડી દે છે, હવે કોમન એફ્લુએન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ કે ઈટીપી એફ્લુએન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ ચલાવવા માટેની કોસ્ટ બહુ વધારે થાય છે. એને એને ચલાવવાથી પ્રોડક્શન કોસ્ટ વધારે આવે છે. તો સરકારે શું કરવું જોઈએ કે મોટી કંપનીઓ હોય એમનું સીએસઆર ફંડ છે, જે પર્યાવરણની સંસ્થાઓ વાપરી જાય છે, જે પર્યાવરણવિદો, ખોટા પર્યાવરણવિદો જે પોતાની સંસ્થાઓ ચલાવતા હોય છે, એ લોકો સીએસઆર ફંડ લઈ જાય છે. એની જગ્યાએ મોટી કંપનીઓને એવું કહેવું જોઈએ કે તમે નાની કંપનીઓ માટે કોમન એફ્લુએન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ અથવા એફ્લુએન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ તમે એને એસ્ટેબ્લિશ કરો, અને એક એફ્લુએન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ ચલાવી પણ આપો, અથવા એ ચલાવવા માટેની જે તમારે સોલર પેનલ લગાડવી પડે કે ઇલેક્ટ્રિકસિટીનું કન્ઝમ્પશન છે એ સરકાર દ્વારા સબસિડાઇઝ કરીને, સબસિડી કરીને આપે. તો આવા જે મેઝર્સ, કોન્ક્રીટ મેઝર્સ જો લેવામાં આવે તો ફેક્ટરીઓને બંધ પણ ના કરવી પડે, ફેક્ટરીઓ ચાલુ પણ રહે. અને જે સેફ ડિસ્પોઝલની વાત છે કે ભાઈ પાણી એ લોકોને, આજે હું ફેક્ટરી ચલાવું તો ફેક્ટરી માલિક તરીકે મારું ધ્યાન, બટ ઓબ્વિયસ છે કે હું પ્રોડક્શન ઉપર રાખવાનો છું, ધ્યાન મારું કિંમત ઘટાડવા ઉપર રહેશે કે હું કેવી રીતે સસ્તો માલ મૂકું બજારની અંદર. મારે ચાઇનાનું કોમ્પિટિશન પણ ઝેલવાનું છે, ચાઇનીઝ પ્રોડક્ટ્સ પણ સામે છે. હવે ઓછા પૈસામાં જો મારે માલ તૈયાર કરવાનો હોય તો મારે પર્યાવરણ ભૂલી જવું પડે, અને એમાં પણ જો પર્યાવરણની જે સંસ્થાઓ છે, પર્યાવરણવિદો છે, એ જો આવી રીતે સીએસઆર નું ફંડિંગ લઈ જતા હોય તો પછી મારે ઈટીપી પ્લાન્ટ ચલાવવો પડે ને મારી કોસ્ટ, જે પ્રોડક્શન કોસ્ટ છે, ઊંચી આવવાની છે. તો આ તો આખું એક સર્કલ છે, અને તમારે સરકારે કોન્ક્રીટ મેઝર્સ લઈને અને એમની પાસે સીએસઆર ફંડિંગમાં એમના માટે જ એ જો કોમન એફ્લુએન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, એફ્લુએન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ
બીજા મેજર્સ જે લેવાના છે પર્યાવરણ બચાવવાના, એ સીએસઆર ફંડિંગ ની અંદર જ આ થવું જોઈએ. જે સીએસઆર એટલે એનું ફંડ મેન્ડેટરી કર્યું છે સરકારે, અને એ કંપનીઓ એમને જે તે સંસ્થાઓને ખોટી રીતે આપીને આખું માલ પ્રેક્ટિસિસ કરે છે, એ આખું વ્યવસ્થિત જો તંત્ર ગોઠવવામાં આવે તો ઘણું બધું કામ થઈ શકે એમ. ચોક્કસથી રોહનભાઈ, ડોક્ટર હર્ષ આપને પૂછવા માંગીશ, જે પ્રકારે આપ દ્વારા કહેવામાં આવ્યું કે જે પ્રદૂષણ છે તેના અલગ અલગ પ્રકારો હોય છે, ત્યારે આપણે એર પોલ્યુશનની જે વાત છે તે આખી તમારા દ્વારા સમજાવવામાં આવી કે એર પોલ્યુશન શું હોય છે, કેવી રીતે થતું હોય છે અને તે શરીરને કેવી રીતે ઇફેક્ટ કરતું હોય છે. ત્યારે આપણે કેમિકલના પોલ્યુશનની જો વાત કરીએ તો આવી રીતે કે જ્યારે આ જે ફેક્ટરીઓ છે તેમના દ્વારા જાહેરમાં જે પાણી, કેમિકલયુક્ત પાણી છે તે છોડી દેવામાં આવતું હોય છે અને તે પાણી ત્યારબાદ જે નદી નાળા હોય તેમાં વહી જતું હોય, તળાવોમાં વહી જતું હોય છે, જમીનમાં જતું હોય છે, તો તેનાથી જે લોકો જે પાણી ત્યારબાદ પીવામાં તેનો ઉપયોગ કરવામાં આવે છે કે પછી જમીનની અંદર સિંચાઈ માટે, પાકના ઉપદ્રવ માટે તેનો ઉપયોગ કરવામાં આવે છે, તે કેવી રીતે માણસના સ્વાસ્થ્ય અને તેના શરીરને અસર કરે છે? આપણે વાત કરીએ એમ કે આ કેમિકલ જે છે, આપણે હેવી મેટલ્સ હોય છે એની અંદર, એ બધા જ આપણા પાણી અને ખોરાકમાં ભેળસેળ કરે છે, અને એના કારણે આપણે જ્યારે પાણી અને ખોરાકનો આપણે લઈએ છીએ ત્યારે આપણા જઠર અને જઠર થ્રુ આપણી આંતરડા અને આપણા બોડીમાં ઇન્જેસ્ટ થાય છે. હવે આ બધા જે તત્વો છે આપણા બોડી મેટાબોલાઇઝ ના કરી શકે, અને આ હેવી મેટલ્સ છે આપણા બોડીના અલગ અલગ પાર્ટસમાં જેને જમા થાય, જેમ કે લીવર છે, બ્રેઇન છે, કિડની છે, અને બધા જ ઓર્ગનને નુકસાન પહોંચાડી શકે. કેન્સર એ સૌથી ગંભીર બીમારી છે એના દ્વારા થતી. બીજી એની લીવર ટોક્સિસિટી થઈ શકે, એના કારણે આપણા દરેક અવયવને અસર પડે, જેમ કે કિડની, મગજ, અને આપણા ઇમ્યુનિટીને પણ ડાઉન કરે, એટલે આપણને બીજા થવાની શક્યતાઓ પણ ઘણી વધી જાય. એટલે આની મેં તમને કીધું એમ પ્રમાણે શોર્ટ ટર્મ ઇફેક્ટ પણ આવે અને લોંગ ટર્મ ઇફેક્ટ આવે, અને એ બાળકોમાં વધારે ઇફેક્ટ થાય, જે પ્રેગ્નન્ટ લેડી હોય એમાં વધારે ઇફેક્ટ થાય, ઓલ્ડ એજ પીપલ હોય એમાં વધારે ઇફેક્ટ થાય. ચોક્કસથી. અને જે અન્ય સજીવોની આપણે વાત કરતા હોય ડોક્ટર હર્ષ, કે મનુષ્યને તો આની અસર થતી જ હોય છે, પરંતુ જ્યારે જમીનમાં આ રીતનું કેમિકલયુક્ત પાણી છોડી દેવામાં આવે, તળાવમાં છોડી દેવામાં આવે, ત્યારે જે અન્ય જે સજીવો છે જેમ કે અન્ય પ્રાણીઓ છે તેમના દ્વારા તળાવમાંથી પાણી પીવામાં આવતું હોય છે, તેમના સ્વાસ્થ્યને કેવું નુકસાન થતું હોય છે? એટલે આ બધી નોટ ઓનલી મનુષ્ય, બીજા બધા જે પણ પ્રાણીઓ છે, જળચર સજીવો છે, બધાને જ ઇફેક્ટ કરે, કારણ કે આ મેટલ્સ આપણા નેચરલ ડાયટમાં ના હોય. એટલે જે પણ આ ભેળસેળવાળા મટીરિયલ્સ હોય, જેમ કીધા તમને, કેડમિયમ છે, લેડ છે, કોપર છે, ઝીંક છે, આર્સેનિક છે, આ બધા જ આપણા અવયવ, દરેક પ્રાણીના અવયવોને, સજીવ પ્રાણીના અવયવોને અસર કરે. ડોક્ટર હર્ષ, રોહનભાઈ આપને પૂછવા માંગીશ કે જે પ્રકારે અત્યારે આપણે વાત કરી રહ્યા છીએ કે જાહેરમાં આ રીતે કેમિકલયુક્ત જે પાણી છે તે છોડી દેવામાં આવે છે, પરંતુ બીજી તરફ આપણે પ્રદૂષણને લઈને વાત કરીએ કે સાબરમતી નદી હોય કે પછી અન્ય નદીઓ હોય કે જ્યાં તેની સ્વચ્છતાની જાળવણી નથી થતી હોતી, આપણે જોતા હોય છે કે જે પાણી છે તેના ઉપર આખા લીલના થર બાજી જતા હોય છે અને પછી તે જે પાણી છે તે ક્યાંક ને ક્યાંક વપરાશમાં આવતું હોય છે, તેને દૂર કરવા માટે તંત્ર દ્વારા કેવા પ્રયાસોની જરૂરિયાત? આપણે તમે જુઓ, નારોલમાં જે કચરાનો ડુંગર થયા છે, 4 કચરાના મોટા ડુંગર છે. હવે નારોલની આજુબાજુ જેટલી ફેક્ટરીઓ છે એ કચરાના ડુંગરની પાસે જ કેમ છે, પહેલો તો પ્રશ્ન એ થવો જોઈએ. કચરાનો ડુંગર સાબરમતી નદીને અડીને જ કેમ છે એ બીજો પ્રશ્ન થવો જોઈએ. લેન્ડફિલ સાઇટ જે તે વખતે પસંદ કરવામાં આવી તો એ પાછી નદીના કાંઠા ઉપર છે. ગાંધીનગરમાં પણ એ જ પરિસ્થિતિ છે, લેન્ડફિલ સાઇટ નદી કાંઠા ઉપર છે. બધી જ લેન્ડફિલ સાઇટ્સ લગભગ નદી કાંઠાની આજુબાજુ જ હોય છે અથવા રિવર પ્લેન્સની આજુબાજુ જ હોય છે, અને એની આજુબાજુ પાછી ફેક્ટરીઓ પણ હોય છે. કારણ કે ફેક્ટરીઓનું એવું છે કે એ આમાં શું છે કે એકબીજાની જરૂરિયાત સંતોષે છે. સપોઝ એ પેલા કચરાના ડુંગરની બાજુમાં હોય અને એર પોલ્યુશન કરતી હોય તો એ દોષનો ટોપલો એની ઉપર નાખી શકે કે ભાઈ આ એર પોલ્યુશન અમારા લીધે નથી થતું, પણ આ જે કચરાનો ડુંગર છે એ સળગ્યા રાખે છે એના લીધે થાય છે. અને જે ડિસ્પોઝલ છે, તમે જો કચરાનો ડુંગર છે એની પાછળના ભાગમાં તમે જાઓ, પીરાણા ડમ્પ સાઇટની પાછળના ભાગમાં, તો બધા જેટલો સ્લરી વેસ્ટ છે એ તમે થોડાક પૈસા આપો એટલે એજન્ટ સિસ્ટમ ચાલે છે, એજન્ટો બધા ખાડા ખોદીને તમને નાખી આપે એની અંદર, બરાબર. એટલે એ ખોટું ડિસ્પોઝલ કહેવાય. તો આ બધી માલ પ્રેક્ટિસિસ જે કરવા માટે થઈને, એટલે આમાં જીપીસીબી ઇન્વોલ્વ છે, મ્યુનિસિપલ કોર્પોરેશન ઇન્વોલ્વ છે, મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓને હપ્તા જાય છે,
મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ જીપીસીબી એમને ફરિયાદ કરવા જાઓ તો એમ કે કે ભાઈ આ તો પ્રશ્ન જીપીસીબી નો છે, જીપીસીબી ને કહેવા જાઓ તો એમ કે કે આ પ્રશ્ન મ્યુનિસિપલ કોર્પોરેશન નો છે. તો આ એક વ્યવસ્થિત નેક્સસ છે અને નેક્સસ તોડવું, એની અંદર પાછું ફેક્ટરી ઓનર્સ બધા, એની અંદર પાછું આ ડિસ્પોઝલની સૌથી સસ્તી જે રીત કહેવાય આ બધી, તો આ એક આખું નેક્સસ તોડવું બહુ જરૂરી છે. અને એ નેક્સસ તોડ્યા વગર આનો કોઈ સોલ્યુશન આપણે ખાલી જો ટીવી ઉપર ડિબેટ્સ કરીએ તો એનાથી ના આવે. પણ ઓર તમે જો કોર્ટે પણ આટલું બધું પોતાના માથે લીધું પણ કોર્ટ પણ કંઈ નથી કરી શકી, કેમ કે નેક્સસ બહુ સ્ટ્રોંગ છે એવું. ચોક્કસથી રોહનભાઈ. ડોક્ટર હર્ષ, આપને પૂછવા માંગીશ કે જે પ્રકારે અત્યારે જે એર પોલ્યુશન હોય, કેમિકલનું જે પોલ્યુશન હોય તે બધું ફેલાઈ રહ્યું છે અને ખાવા પીવાના મારફતે પણ તે શરીરની અંદર હાલ જઈ રહ્યું છે, ત્યારે આપણે આપણા સ્વાસ્થ્યની જાળવણી માટે આ જે પ્રદૂષણ છે તે કેવી રીતે આપણા શરીરની અંદર જતા અટકાવી શકાય ને આપણા સ્વાસ્થ્યને કેવી રીતે બચાવી શકાય, ઉપાયો શું? પહેલા તો આપણે જે પીવાનું પાણી છે એ આપણે ચોખ્ખું પાણી, સાફ પાણી, ડિસ્ટિલ વોટર પીવું જોઈએ. ઘરમાં આપણે અલ્ટ્રાવાયોલેટ કે આરો ફિલ્ટર વાળું પાણી હોય તો એ વધારે હિતાવહ છે. મ્યુનિસિપાલિટીનું કનેક્શન હોય તો પણ એ આપણે ઉકાળીને પી શકાય, ખાસ કરીને ચોમાસા દરમિયાન. બીજું, આપણે જે એર પોલ્યુશન છે એના માટે આપણે જ્યારે પણ પીક અવર્સમાં બહાર જતા હોઈએ ત્યારે ધુમાડાનું પ્રમાણ ઘણું વધારે હોય છે. અને એવું કહેવાતું હોય છે કે એ દરમિયાન મેટ્રો સિટીઝ જે આપણી છે, દિલ્હી, મુંબઈ, અમદાવાદ, પુણે, એ બધામાં એટલું પોલ્યુશન હોય છે કે તમે 2 કલાકનું એક્સપોઝર ઇઝ ઇક્વલ ટુ 1 સિગરેટ સ્મોક કરો એટલું તમને એક્સપોઝર થાય ધુમાડન, અને એટલું નુકસાન તમારા ફેફસાને પડે. એટલે આપણે જયારે પીક અવર્સમાં બહાર જતા હોઈએ ત્યારે આપણે આપણા મોઢાના અને નાકના ભાગને કવર કરીને જઈ શકાય, અને ખાસ કરીને જે નાના છોકરાઓ હોય અને એમને પણ આપણે કવર કરીને જવા જોઈએ. ત્રીજું, આપણે ઘરમાં જો આપણા એવા એરિયામાં રહેતા હોય જ્યાં વધારે પ્રદૂષણનું પ્રમાણ હોય, આજુબાજુ ફેક્ટરીઝ ને બધું હોય જે આપણે આપણા હાથની બહારની વાત છે, તો આપણે એ માટે આપણે સોલ્યુશન બીજું છે કે ઘરે એર પ્યુરિફાયર રાખી શકાય, એનાથી આપણા એટલીસ્ટ ઘરનું વાતાવરણ થોડું સાફ રહી શકે. ચોક્કસથી. તો હાલ ડોક્ટર હર્ષ દ્વારા જે આ પોલ્યુશન જે રીતે ફેલાઈ રહ્યું છે, આપણું જે એર પોલ્યુશન હોય કે પછી આ જે કેમિકલનું પોલ્યુશન હોય કે ખાવા પીવાના મારફતે પણ આપણા શરીરની અંદર જઈ રહ્યું છે, તેનાથી બચવા માટે કયા કયા ઉપાયો કરી શકાય તેનો ખૂબ જ સરસ જે જવાબ છે તે હાલ ડોક્ટર હર્ષ દ્વારા આપવામાં આવ્યો છે. રોહનભાઈ, આપને પૂછવા માંગીશ કે જે પ્રકારે અત્યારે ફેક્ટરીઓ દ્વારા, જેમ આપના દ્વારા કહેવામાં આવ્યું કે એકબીજા ઉપર દોષના ટોપલા ઢોળી શકાય તે પ્રકારે જે તેવી રીતની જે સમગ્ર રચના છે તે કરવામાં આવતી હોય છે કે કચરાના ઢેર હોય તે કરી દેવામાં આવતા હોય છે, ફેક્ટરીઓની આજુબાજુ જે દરેક પ્રકારની જે કામગીરી છે તે જોવા મળતી હોય છે, પરંતુ જ્યારે આપણે વાત કરતા હોય કે સત્તા ઉદ્યોગો સામે નક્કર પગલા લેવાના બદલે લાચાર કેમ જોવા મળી રહી છે, શું લાગી રહ્યું છે? લાચાર એટલા માટે કેમ કે તમારે એમ્પ્લોયમેન્ટ આપવું પણ જરૂરી છે. હવે સ્ટોર્મ વોટર ડ્રેનેજ લાઇન ની અંદર જો હું પાણી છોડી દઉં ફેક્ટરીનું, ગંદુ પાણી ડિસ્પોઝ કરી નાખું, તો સ્ટોર્મ વોટર ડ્રેનેજ લાઇન ની અંદરથી પાણી નીકળવું ગરમીની સિઝનમાં વરસાદ માટેની લાઇન નાખેલી છે. હવે વરસાદી પાણી નીકળવું જોઈએ, એની જગ્યાએ જો રંગીન પાણી નીકળતું હોય તો કોઈ પણ લેમેન ને ખબર પડવાની છે, કોઈ સાદા માણસને ખબર પડવાની છે કે ભાઈ આ પાણી વરસાદી પાણી નથી પણ આ ફેક્ટરીનું ગંદુ પાણી છે. તો એ પગલા ન લઈ શકાય એનું કારણ એ છે કે એમ્પ્લોયમેન્ટ પણ આપવું જરૂરી છે. તમારે ત્યાંના મજૂરો જો ફેક્ટરી જીપીસીબી જો બહુ કડક થઈ જાય તો એ બધી ફેક્ટરીઓ બંધ કરવાનો વારો આવી જાય એવું છે. હવે એની જગ્યાએ તમારે બહુ ધીરે ધીરે સ્લો પ્રોસેસ છે, એક દિવસમાં ના થઈ શકે કારણ કે આ બહુ વર્ષોનું બધું જમા થયું છે. તો એના માટે નક્કર પગલા સરકારે, મેં કીધું એમ કે તમે એક તો બહુ જ પોલિસી લેવલ ઉપર બહુ જ ઘરકામ ફેરફારો કરવા પડે. સીએસઆર નું મેં કીધું ફંડિંગ, તમે એને આની જે કંપનીઝનું ફંડિંગ છે એ કંપનીઝનું ફંડિંગ કંપનીઝના વેલફેર માટે જ, નાની કંપનીના વેલફેર માટે લગાડો. અને આપણે અત્યારે એક બાજુ એન્ટરપ્રિન્યોરશિપ ને વધારવાની વાત કરી રહ્યા છીએ કે ભાઈ લોકો બિઝનેસ કરતા થાય, આત્મનિર્ભર બને, તો આપણે જે ફંડિંગ છે એ ફંડિંગને એમની ઉપર જ વાપરવું જોઈએ, ન કે ખોટા પર્યાવાદીઓ ઓર ખોટી પર્યાવરણની સંસ્થાઓ જે અત્યાર સુધી ફંડિંગ લઈ જતી હતી અને ખાલી બેસીને તાગડધીના જ કર્યા, એ બધું બંધ થઈ જવું જોઈએ, એ ન થવું જોઈએ. એનાથી આનું સોલ્યુશન આવશે. એટલે ખોટા પર્યાવરણવાદીઓને તમારે પહેલા તો દૂર કરવાની જરૂર છે. ખોટી પર્યાવરણની સંસ્થાઓ જે ખાલી વાતો કરે છે અને ખાલી ફંડિંગ લઈ જાય છે કંપનીઝનું, તો એ બંધ થઈ જવું જોઈએ, એ નક્કર પગલાં
થશે એમ સરકાર તરફથી. ચોક્કસથી રોહનભાઈ, ડોક્ટર હર્ષ આપને પૂછવા માંગીશ કે જે પ્રકારે અત્યારે પ્રદૂષણનું જે વર્તમાન સ્તર જળવાઈ રહ્યું છે તેના કારણે જે અનેક સમસ્યાઓ છે તે સર્જાઈ રહી છે, લોકોનું જે આયુષ્ય છે તેમાં પણ હાલ ઘટાડો નોંધાવા પામ્યો છે, પરંતુ જો હજુ પણ પ્રદૂષણનું આ વર્તમાન સ્તર યથાવત રહે છે કે પછી તેમાં વધારો થાય છે તો તેની કેટલી માઠી અસર જે મનુષ્યના જીવન ઉપર આગળ જઈને જોવા મળી શકે છે? ચોક્કસ, તમે કીધું એ પ્રમાણે અત્યારના સ્ટડી પ્રમાણે જે આપણું અત્યારે વર્તમાન પેઢી છે એમનું આયુષ્ય કમસે કમ 5 થી 6 વર્ષ ઓછું થઈ શકે છે જો આ પોલ્યુશન લેવલ મેન્ટેન થાય તો. એટલે આપણે આ સાથે મળીને સોસાયટીનો એક ક્વેશ્ચન છે કે આપણે સાથે મળીને આનો ઉકેલ લાવવો જોઈએ. ખાલી ઉંમર ઓછી થાય એવી નહીં, આપણી જે લાઈફ ક્વોલિટી લાઈફ છે એ પણ આપણી ઓછી થઈ શકે છે. જેમ તમે જોઈ શકો છો કે આજકાલ લોકો વધારે ને વધારે ચીડિયાપણા થઈ ગયા છે, થાક વધારે લાગે છે લોકોને, કેપેસિટી આપણી જે કામ કરવાની છે પણ ઘટી રહી છે, લોકોની ઇમ્યુનિટી ઘટી રહી છે. આપણે હમણાં જોયું છેલ્લા 2 વર્ષમાં કોવિડના કેસો, એ પ્રમાણે આ બધી જ ઇફેક્ટ છે એમાં ક્યાંય ને ક્યાંય પોલ્યુશન એક રોલ મહત્વનો ભજવે છે. એટલે આપણું વાતાવરણ જો ચોખ્ખું હોય તો આપણી ઇમ્યુનિટી અને આપણી લોન્જેટિવિટી બંનેમાં વધારો થઈ શકે. એટલે અત્યારે હેલ્થ હેઝાર્ડ જે કહેવાય આ પોલ્યુશનનું, એ ખૂબ જ મહત્વનો મુદ્દો છે. આપણા રોજિંદા જીવનમાં આ આપણને બહુ જ ખરાબ અસર કરી શકે છે. આપણું ડેવલપમેન્ટ, ઓવરઓલ જે બચ્ચાનું ડેવલપમેન્ટ છે, શિશુનું ડેવલપમેન્ટ છે, પણ એમાં ઇફેક્ટ થાય છે. બર્થ ડિફેક્ટ ઘણી જોવા મળી રહી છે આજકાલ આ પોલ્યુશનને કારણે, અને જે ઘરડા લોકો છે એ લોકોની પણ સમસ્યાઓ વધતી જાય છે. એટલે આ બધા પર જ ભાર મૂકીને આપણે પ્રિવેન્શનના બહુ જ કડક પગલાં ભરવાની જરૂર છે સરકાર તરફ. ચોક્કસથી હર્ષ, ડોક્ટર હર્ષ, આના પરથી એક બીજો પ્રશ્ન આપને પૂછવા માંગીશ કે જ્યારે COVID-19 આવ્યો હતો તે સમય દરમિયાન લોકોએ માસ્ક પહેરવાની શરૂઆત કરી હતી કે જેનાથી જે કોવિડના જે રજકરણો છે તે તમારા શરીરની અંદર ન પ્રવેશે, ત્યારે બીજી તરફ વાત કરવામાં આવે તો લોકો દ્વારા એક એવી માન્યતા પણ હતી અને લોકો કહેતા પણ હતા કે જે પ્રદૂષણનું પ્રમાણ છે તે પણ આપણું જે એર પોલ્યુશનની ખાસ કરીને વાત કરતા હોય તો માસ્કના પ્રોટેક્શનથી તે ઓછું આપણી શરીરની અંદર જાય છે, તેને લઈને શું કહેશો? માસ્ક કેટલું આપણા શરીર માટે હિતા કક્ષામાં જતા હોય છે ને, એના દ્વારા ધમનીઓ મને આખા બોડીમાં ફરતા હોય છે. એટલે આ જે માઇક્રો પાર્ટિકલ્સ છે જે આપણે માસ્ક થી પ્રિવેન્ટ કરી શકીએ છીએ, એટલે પણ એ નોર્મલ માસ્ક થી ઘણી વાર પ્રિવેન્ટ ના થાય, એના માટે તમારે એનું સ્પેસિફિક જે માસ્ક આવતા હોય એ માસ્કથી તમે જેના પોર્સ હોય એકદમ જ બારીક પોર્સ હોય, એટલે જે એકદમ નાનામાં નાના પાર્ટિકલ્સ હોય એ પણ આપણને બોડીમાં જતા અટકાવે, એ માસ્ક લઈને આપણે એનું પ્રિવેન્શન કરી શકીએ છીએ. બીજી તરફ વાત કરીએ તો કેમિકલ્સની, તો કેમિકલ્સ માટે પણ આપણે પ્રિવેન્શન માટે આપણે જે એરિયામાં આપણે રહેતા હોઈએ ત્યાં આપણે ફૂલી કવર્ડ, વધારે આપણી સ્કિન દ્વારા એબ્સોર્બ થતું હોય છે, કારણ કે ધુમાડા એરમાંથી પણ આપણે સ્કિન દ્વારા એબ્સોર્બ થઈ શકે છે. એટલે આપણે વારંવાર હાથ અને જે આપણા ખુલ્લા ભાગ હોય ધોવા જોઈએ, જેનાથી આપણું એબ્સોર્બશન ઘટી શકે બોડીનું. ચોક્કસથી ડોક્ટર હર્ષ. રોહનભાઈ, આપને પૂછવા માંગીએ છીએ કે પર્યાવરણવિદ તરીકે આપ સરકાર પાસેથી શું અપેક્ષાઓ રાખી રહ્યા છો આ પ્રદૂષણને ઘટાડવા માટે, તેમજ સામાન્ય જનતાને શું અપીલ કરવા માંગશો? સુપ્રીમ કોર્ટ, આપણી ભારતની સુપ્રીમ કોર્ટ છે ને, એ હોય કે સરકાર હોય, સરકારોને કદાચ રસ હોય પણ સુપ્રીમ કોર્ટ ને કોઈ ઇન્ટરેસ્ટ નથી હોતો પ્રદૂષણ ઘટાડવાની અંદર. મેં જોયું આદર્શ સોસાયટી કેસની અંદર સુપ્રીમ કોર્ટે ભોપાલ ગેસ ટ્રેજેડીમાં એવું જજમેન્ટ આપેલું કે બધા જેટલા એન્વાયરમેન્ટને લગતા કેસ છે બધા NGT માં ચલાવવા, નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલમાં ચલાવવા. આવું સુપ્રીમ કોર્ટે 2011 સાલમાં જજમેન્ટ આપ્યું ને 2015 આદર્શ સોસાયટી કેસમાં જે CRZ નું ઉલ્લંઘન કરતી હતી કોસ્ટલ રેગ્યુલેશન ઝોનનું, એ આદર્શ સોસાયટી કેસમાં એ જ સુપ્રીમ કોર્ટ એવું કહે છે આવીને કે ભાઈ આદર્શ સોસાયટી કેસને એન્વાયરમેન્ટના NGT માં ન ચલાવવો અને એ કેસને આપણે આની અંદર ચલાવવો. જ્યારે કે એન્વાયરમેન્ટ મિનિસ્ટ્રીએ એ આદર્શ સોસાયટી કેસને તોડવા, આદર્શ સોસાયટીને જે બિલ્ડિંગ હતું એને તોડવાના ઓર્ડર આપી દીધા હતા, એમાં દખલ અંદાજી કરી એ જ સુપ્રીમ કોર્ટે. એટલે ઘણી વાર આપણને એવું થાય કે સરકાર કરવા માંગે છે, મિનિસ્ટ્રી કરવા માંગે છે, સરખું કરવા માંગે છે, પણ સુપ્રીમ કોર્ટને કોઈ ઇન્ટરેસ્ટ નથી કે કોર્ટોને કોઈ ઇન્ટરેસ્ટ નથી, અથવા લેજિસ્લેશનમાં જે લોકો બેઠા છે એ લોકોને કાયદો ઇમ્પ્લિમેન્ટ કરાવવામાં જ કોઈ ઇન્ટરેસ્ટ નથી. એટલે તમે બહુ જ ઉપરના લેવલ ઉપર જાઓ તો નેક્સસ એટલું બધું છે જે નેપોટિઝમ કહેવાય, સગાવાદ કહેવાય, કોર્ટોની સગાવાદ,
મિનિસ્ટરો અને ઇન્ડસ્ટ્રીયલિસ્ટોની વચ્ચેનો સગાવા એ બધો છે કે એને તોડવું પહેલા તો જરૂરી થઈ જાય છે. સરકાર બહુ જ સારી આવી છે આ વખતે, બરાબર એમને કામ કરવું છે, પણ જે જૂના જૂની સિસ્ટમમાં જૂના લોકો બેઠેલા છે એમને બહાર કાઢવા બહુ જરૂરી છે. ચોક્કસથી રોહનભાઈ. તો દર્શક મિત્રો, આજે હોટ ટોપિક કાર્યક્રમની અંદર આપણે પ્રદૂષણને લઈને ચર્ચા કરી રહ્યા હતા કે પ્રદૂષણનું જે પ્રમાણ છે તે વધી રહ્યું છે અને સામે તેના નિરાકરણ શું છે. આપણે જો વાત કરવામાં આવે તો પ્રદૂષણના પ્રકાર કયા છે તેના વિશે આપણે ડૉક્ટર હર્ષ પાસેથી જાણવાનો પ્રયત્ન કર્યો કે જે કેમિકલનું જે પ્રદૂષણ છે ખાવા પીવાના માધ્યમથી શરીરની અંદર પ્રવેશતું હોય છે, સાથે સાથે એર પોલ્યુશન છે કે જે તો સીધા શ્વાસ લેવાની સાથે જ શરીરની અંદર પ્રવેશતું હોય છે અને તે મનુષ્યનું શરીર હોય કે પછી અન્ય સજીવોના શરીર હોય તેને ખૂબ જ નુકસાન કરતું હોય છે. તેનાથી કેવી રીતે બચી શકાય છે તેના નિરાકરણ પણ ડોક્ટર હર્ષ દ્વારા આપવામાં આવ્યા છે અને બીજી તરફ આપણે પર્યાવરણવિદ રોહનભાઈ પાસેથી જાણવાનો પ્રયાસ કર્યો કે આ પ્રદૂષણ કેમ વધી રહ્યું છે, જ્યારે આપણો દેશ વિકસી રહ્યો છે તો તેની સાથે કેવા કેવા પગલાં લેવાની જરૂરિયાત છે, કેવા કેવા કાયદા બનાવવાની જરૂરિયાત છે અને કેવી રીતે સમગ્ર જે કામગીરી છે કે જેની સાથે આપણા દેશનો વિકાસ પણ થાય, ગુજરાત રાજ્યનો વિકાસ પણ થાય અને સાથે સાથે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કર્યા વગર આપણો જે દેશ છે, રાજ્ય છે તે વધુ વિકસિત બને, તે દરેક વાતને લઈને આપણે કાર્યક્રમની અંદર ચર્ચા કરીએ અને તે ચર્ચા માટે આપણી સાથે કાર્યક્રમની અંદર ડોક્ટર હર્ષ પરીખ અને તેમની સાથે જ રોહનભાઈ આપણી સાથે જોડાયા. આપ બંનેનો ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, હોટ ટોપિક કાર્યક્રમમાં અત્યારે બસ આટલું જ. મને આપશો રજા. નમસ્કાર.